હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના ખાનદરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ, જેમાં આપણે જોઈ રહ્યા છીએ કે મનુષ્યમાં પાચન, એમાં આપણે આગળના લેક્ચરમાં જોયું કે જ્યારે ખોરાક જઠરમાંથી નાના આંતરડામાં પ્રવેશ કરે છે, જાય છે ત્યારે ત્યાં ખોરાકમાં શું થાય છે. હવે આપણે જોવાનું છે કે નાના આંતરડામાં એક ખોરાકનું શોષણ થાય છે અને એ ખોરાકનું શોષણ કઈ રીતે થાય છે. હવે આપણે એ જોઈ રહ્યા છીએ કે નાના આંતરડામાં જે કઈ પણ ખોરાક જાય છે, એ ખોરાકમાં રહેલા ઘટકો છે એનું ત્યાં રૂપાંતર થાય છે. પણ હવે આ નાના આંતરડામાં જે ખોરાક છે એનું ત્યાં સંપૂર્ણ જે તે પાચનની ક્રિયા છે એ નાના આંતરડામાં પૂરી થાય છે. અને આ નાના આંતરડા દ્વારા જે કઈ પણ ખોરાકનું પાચન થયેલું છે એ ખોરાક જે છે ત્યાં શોષાય છે, તેનું ત્યાં શોષણ થાય છે. અને એ ખોરાકનું શોષણ થઈને એ ખોરાકની જે કંઈ પણ શક્તિ મુક્ત થાય છે એ શરીરને મળે છે. તો હવે આપણે જાણવું છે કે નાના આંતરડામાં ખોરાકનું શોષણ કઈ રીતે થાય છે અને એ ખોરાકમાં રહેલી શક્તિ જે છે એ શરીરને કઈ રીતે મળે છે. તો કે એ પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલની રુધિરવાહિનીઓમાંથી પસાર થાય છે, જેને અભિશોષણ કે શોષણ કહે છે. શું કહે છે કે પાચિત થયેલો ખોરાક જે છે, બરાબર, કે જે ખોરાકનું નાના આંતરડામાં ત્યાં સંપૂર્ણ રીતે પાચન થઈ ગયેલું છે. હવે આપણે જોઈ ગયા છીએ કે આપણે જેટલો શરીરમાં ખોરાક કરીએ છીએ એ બધા ખોરાકનું શરીરમાં પાચન થતું નથી. એમાંથી અમુક ખોરાક એવો છે કે જેનું પાચન થતું નથી, એ ખોરાક જે છે એ મળ ખોરાક શરીરમાંથી નિકાલ પામે છે. તો હવે અહીંયા જે ખોરાકનું શરીરમાં પાચન થઈ ગયેલું છે એ ખોરાકનું શરીરમાં શોષણ થાય છે. તો કે જે પાચિત ખોરાક છે એ નાના આંતરડાની દિવાલની કે રુધિરવાહિનીઓમાંથી પસાર થાય છે. હવે જે ખોરાકનું પાચન થઈ ગયેલું છે એ ખોરાક જે છે એ નાના આંતરડાની જે દિવાલ છે એ દિવાલમાં જે કંઈ પણ રુધિરવાહિનીઓ આવેલી છે, રુધિરવાહિની એટલે રુધિર એટલે લોહી, અને એ વાહિનીઓ એટલે કે ત્યાં નળીઓ, કે નાના આંતરડાની જે દિવાલ છે એ દિવાલમાં જે લોહીની નળીઓ આવેલી છે, જે રુધિરવાહિનીઓ આવેલી છે એ રુધિરવાહિનીઓમાંથી ખોરાક જે છે એ પસાર થાય છે, એટલે કે તેમાંથી તે આગળ વધે છે, જેને કહેવામાં આવે છે અભિશોષણ કે શોષણ કહેવામાં આવે છે. આ કહેવામાં પૂછાઈ શકે છે કે શોષણ અને અભિશોષણ, શોષણ અથવા તો અભિશોષણ કોને કહેવાય? તો કે જે પાચિત થયેલો ખોરાક છે એ નાના આંતરડાની જે દિવાલ છે તે તેની રુધિરવાહિનીઓમાંથી પસાર થાય છે, આ ક્રિયાને, આ પસાર થવાની ક્રિયાને અભિશોષણ અથવા તો શોષણ કહે છે. ત્યારબાદ છે નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા ત્યાં નાના કરોડો જોવા મળે છે, જેને રસાંતુરો કહે છે. આ બાબતનો ખાસ કે રસાંતુરો કોને કહેવાય છે? તો કે જે નાનું આંતરડું છે એની જે અંદરની દિવાલ છે, બહારની દિવાલ નહીં પણ નાના આંતરડાની જે અંદરની દિવાલ છે ત્યાં અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા, આપણી જે મનુષ્યની આંગળીઓ છે એની આંગળીઓ જેવા આકારના હજારો પ્રવર્તો, હજારો નાના 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 સૂક્ષ્મ પ્રવર્તો આવેલા છે. જેવી આપણી આંગળીઓ છે એની આંગળીઓ જેવા સૂક્ષ્મ સાવ નાના નાના પ્રવર્તો આવેલા છે. અને આ જે પ્રવર્તો છે એને શું કહેવાય છે? રસાંતુરો કહેવાય છે. અને આ પ્રવર્તોની ત્યાં રચના કેવી હોય છે? આંગળી જેવી એની રચના હોય છે. એટલે આ જે પ્રવર્તો છે એને રસાંતુરો કહેવાય છે. એટલે આ પ્રકાર પૂછાઈ શકે છે કે રસાંતુરો કોને કહેવાય છે અથવા તો રસાંતુરો એટલે શું? તો કે નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવર્તો આવેલા છે, જેને રસાંતુરો કહેવામાં આવે છે. હવે આપણને એ પ્રશ્ન થાય કે અહીંયા જે નાના આંતરડાની અંદરની દિવાલમાં જે રસાંતુરો આવેલા છે, આ રસાંતુરોનું નાના આંતરડામાં શું કામ છે? એટલે કે આ જે રસાંતુરો છે એ ખોરાક ઉપર શું કાર્ય કરે છે, ખોરાક ઉપર શું ક્રિયા કરે છે? તો જોઈએ કે આ રસાંતુરો જે પાચિત ખોરાકની સપાટીમાં વધારો કરે છે. શું કહે છે કે આ જે રસાંતુરોનું કાર્ય શું છે? તો કે જે ખોરાકનું પાચન થયેલું છે એ ખોરાકની સપાટીમાં વધારો કરે છે, એટલે કે ખોરાક જે પાચિત થયેલો છે એની સપાટીમાં વધારો કરે છે. એટલે કે ખોરાકનું વધારે ને વધારે જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી ખોરાકનું પાચન કરે છે, અને જે ખોરાક છે એનું વધારે પ્રમાણમાં પાચન આ રસાંતુરો કરે છે. આ રસાંતુરો પાચિત ખોરાકનું શોષણ કરે છે, અને આ રસાંતુરો જે છે પાચિત થયેલો ખોરાક છે એની સપાટીમાં વધારો કરીને આ જે પાચિત થયેલો ખોરાક છે એને શોષી લે છે, શરીરમાં શોષણ કરે છે. શોષાયેલો ખોરાક કે રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. અને હવે આ જે આ રસાંતુરો
ની ત્યાં મદદ થી જે શોષાયેલો ખોરાક છે હવે આ શોષાયેલો ખોરાક શરીરના અંગો સુધી કઈ રીતે પહોંચે છે તો કે આ શોષાયેલો ખોરાક શરીરમાં જે રુધિર વાહિનીઓ આવેલી છે લોહીની જે નળીઓ આવેલી છે એ નળીઓ દ્વારા શરીરના દરેક અંગ સુધી પહોંચે છે ત્યાં કોષોમાં ગ્લુકોઝ ઓક્સિજન પીવાળા તૂટે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે તેમજ શક્તિ છૂટી પડે છે હવે જ્યારે આ ખોરાક જે શોષાયેલો ખોરાક છે એ રુધિરવાહિનીઓ દ્વારા શરીરના દરેક અંગ સુધી શરીરના દરેક કોષો સુધી પહોંચે છે ત્યારે કોષોમાં શું થાય તો કે જે આપણા શરીરના એ કોષોમાં રહેલું જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ જ્યારે શરીરને આપણે શ્વસન કરીએ છીએ ત્યારે શ્વસન દ્વારા જે ઓક્સિજન વાયુ ત્યાં મળે છે એટલે શરીરના કોષોમાં જ્યારે આ શોષાયેલો ખોરાક જાય છે આ શોષાયેલા ખોરાકમાં જે ગ્લુકોઝ રહેલું છે એ ગ્લુકોઝના જે કાંઈ પણ ઘટકો છે આ ગ્લુકોઝના જે કાંઈ પણ કણો છે એ ઓક્સિજનની મદદથી ત્યાં તૂટે છે અને ઓક્સિજનની મદદથી તૂટવાથી તેમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે ત્યાં ગ્લુકોઝ જે છે એ ઓક્સિજનની મદદથી તૂટે છે અને એની સાથે કાર્બન ડાયોક્સાઇડ તેમજ પાણી ઉત્પન્ન થાય છે એટલે આ કાર્બન ડાયોક્સાઇડ અને જે પાણી છે એ ઉત્પન્ન થાય છે તેમજ તેમાંથી શક્તિ છૂટી પડે છે અને આ શક્તિ જે છે એ શરીરને મળે છે જે અપાચિત અને વર્ણ શોષાયેલો ખોરાક છે તે ત્યાં મોટા આંતરડામાં જાય છે હવે અહીંયા જે ખોરાકનું નાના આંતરડામાં પણ ત્યાં એ પાચન થયેલું નથી અથવા તો જે ખોરાક નાના આંતરડામાં શોષાયેલો નથી એ ખોરાક ક્યાં જાય છે તો કે એ ખોરાક જે છે એ મોટા આંતરડામાં જાય છે ફરીથી કે જે ખોરાક જે છે એ પાચિત થયેલો નથી અહીંયા અપાચિત એટલે કે જે ખોરાકનું પાચન નથી થયેલું અથવા જે ખોરાકનું નાના આંતરડા દ્વારા શોષણ નથી થયેલું એ ખોરાક પછી છેલ્લે મોટા આંતરડામાં જાય છે તો અહીંયા જે આપણે જોયું કે નાના આંતરડામાં જે ખોરાકની પાચનની ક્રિયા છે એ પણ થાય છે અને સાથે સાથે એ જે ખોરાકનું પાચન થયેલું છે એ ખોરાકનું શોષણનું પણ કાર્ય થાય છે અને હવે અહીંયા જે છે એ નાના આંતરડામાં ખોરાકની જે પાચનની ક્રિયા છે એ પૂરી થાય છે અને એમાંથી જે ખોરાકનું પાચન થયેલું છે એ ખોરાકમાંથી શરીરને શક્તિ મળે છે અને હવે છે જે ખોરાકનું પાચન નથી થયેલું અથવા તો જે ખોરાકનું શોષણ નથી થયેલું એ ખોરાક છેલ્લે જાય છે મોટા આંતરડામાં અને ત્યાં મોટા આંતરડામાં ખોરાકનું શું થાય છે એ હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ